જામનગરમાં સરુ સેક્શન રોડ પર આવેલ કલેક્ટર કચેરી તથા સેવા સદનમાં આવકના દાખલા સહિતના સર્ટિફિકેટ મેળવવા અરજદારો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે મુખ્યત્વે વિવિધ સરકારી સહાય યોજનાઓમાં જરૂરી આવકનો દાખલો મેળવવા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે પરંતુ આ કામગીરી માટે માત્ર એક જ કાઉન્ટર કાર્યરત હોવાથી અરજદારોને કતારોમાં ઉભા રહી કલાકો પ્રતીક્ષા કરવી પડે છે વહેલી સવારથી અરજદારો સેવા સદન પહોંચી જાય છે ત્યારે બપોર સુધીમાં તેમનો ક્રમ આવે છે અરજદારોને પડતી હાલાકી અંગે આજે નોબતમાં પ્રકાશિત અહેવાલ પછી તંત્રએ આ રવિવારે પણ આવકના દાખલા જાતિના દાખલા નોન ફિમિલ સર્ટિફિકેટ વગેરેની કામગીરી ચાર જુલાઈ ના સવારે સાડા દસ થી સાંજે સાડા છ સુધી ચાલુ રાખી છે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે છે રાજ્યભરમાં દૈનિક સો થી ઓછા કેસ નોંધાય છે જેને પગલે માસ્ક નો દંડ ઘટાડવા સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં લઈ માસ્ક નો દંડ ઘટાડવાનો ઇનકાર કર્યો છે જેને પગલે માસ્ક ન પહેરવા પર રૂપિયા એક નો દંડ યથાવત રહ્યો છે સરકારે ધોરણ of the 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ સહિતના ધોરણોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10 માંનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે સરકારે 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાની ઘોષણા કરી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કસોટીની વિદ્યાર્થીઓના પરિણામ પર કોઈ અસર પડશે નહીં. ફક્ત વિદ્યાર્થીઓનો લર્નિંગ લોસ એટલે કે અભ્યાસમાં કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે જ આ કસોટી લેવાશે.

જામનગરના નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા કમિશનર વિજયકુમાર ખરાડીએ આજે જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી હોસ્પિટલના હોદ્દેદારોએ બંને પદાધિકારીઓને સમગ્ર વ્યવસ્થાથી વાકેફ કરાવ્યા હતા પત્રકારમાંથી નેતા બનેલા આમ આદમી પાર્ટીના ઈશુદાન અને અન્ય આપ અગ્રણીઓ દ્વારકાના પ્રવાસે આવશે તેઓ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશને શિષ નમાવી સ્થાનિક સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી કરશે આ ઉપરાંત રાજ્યના મહેસૂલમાંથી કૌશિકભાઈ પટેલ પણ આવતીકાલે જગત મંદિરમાં પૂજન અર્ચન કરશે